વાત કરીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીનો મામલો. સેનેટના સભ્ય તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. આપની એન્ટ્રીથી કમલમ ખાતે ગંભીર નોંધ લેવામાં આવી. ભાજપના સેનેટ ઉમેદવારનું ફોર્મ ભરવામાં રાજકીય રમત થઈ આ સવાલ ઉઠે, ભાજપ કે સંઘમાં કોને જવાબદારી સોંપાય તેની વિગતો મંગાવવામાં આવી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, જેના કારણે આપના ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, શું વધુ માહિતી? ચોક્કસ જ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સેનેટની ચૂંટણી છે તેની અંદર ઘણા સમયથી વિવાદો છે તે ચાલી રહ્યા છે. હોમિયોપેથિક બેઠક જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે કે તેની અંદર સેનેટના સભ્ય તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી છે તે થઈ છે, અને પ્રદીપસિંહ ઝાલા જેઓ ડોક્ટર છે અને તેમની નિમણૂક છે તે બિનહરીફ રીતે થઈ છે. ભાજપ દ્વારા પ્રદેશમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપની એન્ટ્રી કઈ રીતના થઈ છે તે અંગે પણ ગંભીર નોંધ છે તે લેવામાં આવી છે. કારણ કે ભાજપના સેનેટ ઉમેદવારનું ફોર્મ છે તે ભરવામાં આવ્યું હતું ને તેનું ફોર્મ કયા કારણોથી રદ થયું છે, સાથે જ તેની અંદર કોઈ રાજકીય રમત થઈ છે કે નહીં તે દિશામાં પણ આંતરિક રીતે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ભાજપ કે સંઘના જે જવાબદાર વ્યક્તિઓ કે જેમને આ ફોર્મ ભરવાની જવાબદારી આપવામાં આવી હોય તેમની પાસેથી પણ ખુલાસો છે તે માગવામાં આવશે અને તેમની વિગતો છે તે અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા આમ આદમી પાર્ટીના ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા છે કે તેઓ બિનહરીફ છે તે થયા છે ને તેને લઈને આ વિવાદ છે તે અત્યારે સામે આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.